नमस्कार दर्शक मित्रों, तोफानी तांडवनी यूट्यूब चैनल पर गुरुवार सांप्रत कार्यक्रम में आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छू। आप सौ जाणो छो कि सांप्रत कार्यक्रम में आपणे सांप्रत विषयों साथे गुजरातना नामांकित पत्रकारों साथे रूबरू थईए छे। क्यारेक पत्रकारों विषे, क्यारेक तेमना जीवन विषे अथवा तो सांप्रत विषयों की आपणे चर्चा करीए छे। आजे एक तोफानी तांडवना एडिटर तरीके, एक पत्रकार तरीके एक सांप्रत विषय लईने आपनी समक्ष હું રજૂ થયો છું। વિષય બહુ ગંભીર છે, વિચાર માગી લઈ રહ્યો છે અને વિષય છે ખાનગી શાળાના શિક્ષકોની વેદના વ્યથા, એનો અંત ક્યારે। મિત્રો, આપ સૌ જાણો છો કે શિક્ષક બનવા માટે બીએ બીએડ, બીકોમ બીએડ, બીએસસી બીએડ, એમએ બીએડ, એમ કોમ બીએડ, એમએસસી બીએડ અથવા તો એથી વધુ અભ્યાસક્રમની જરૂર પડતી હોય છે। હવે એક જ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ, કોઈને સરકારી શાળામાં નોકરી મળે અને કોઈને પ્રાઇવેટમાં નોકરી મળે, બંનેનું કામ એક જ છે કે બાળકોને તૈયાર કરવાના, તેમને જ્ઞાન આપવાનું, શિક્ષા આપવાની, તો એ બંનેની વચ્ચે અસમાનતા કેમ? બંનેનું કામ સરખું છે, કામનું ભારણ સરખું છે, એના પગાર ધોરણોમાં, એની નોકરીની સલામતીમાં આબ જમીનનો તફાવત કેમ છે? અને એ જે તફાવત છે, એ તફાવતનું જો યોગ્ય મૂલ્યાંકન કરવામાં ના આવે તો એક ડરેલો, ભયભીત થયેલો, દબાણમાં જીવતો શિક્ષક કેવો ભાવિ તૈયાર કરશે, એ આપણે વિચારવાનું છે, આ સરકારે વિચારવાનું છે। આજે કોરોના મહામારી દરમિયાન આપે જોયું કે ઘણી બધી શાળાઓએ પોતાના શિક્ષકોને પગાર સુદ્ધા નથી ચૂક્યો, અગર તો નહીવત ચૂક્યો છે। ગુજરાતની લોકપ્રિય સરકારને એક વિનંતી છે, એક આગ્રહ છે કે આજે બિલાડીના ટોપની જેમ ખાનગી શાળાઓ ઠેર ઠેર ચાલી રહી છે અને જો મારું મૂલ્યાંકન ખોટું ન હોય તો 1990 લઈને 2021 સુધી આનો વ્યાપ વધતો રહ્યો છે। સરકાર બધે કદાચ ન પહોંચી શકે એવી દલીલ સાચી હશે, પણ એના માટે શિક્ષણનું સ્તર નીચું જાય એ યોગ્ય નથી, એ જોવાની આપણી નૈતિક ફરજ છે। આજે 2-3 મુદ્દાની આપણે ચર્ચા કરવી છે। એક મુદ્દો એ છે કે જ્યારે ખાનગી શાળાના શિક્ષકોને તમે નોકરી આપો છો તો એમાં સલામતી કેમ નથી? ચોક્કસ વર્ષો માટે તમારે એને કાયમી કરવો જોઈએ અથવા તો એવો સરકારનો નીતિ નિયમ હોવો જોઈએ। આજે મોટાભાગની શાળાઓમાં 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે શિક્ષકો બદલાઈ જાય છે। ઘણીવાર એવું બને છે કે વર્ષમાં 2-3 વાર શિક્ષકો બદલાય છે એક જ વિષયના, ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ નવા શિક્ષક જોડે ટ્યુનિંગ ગોઠવવું અઘરું પડતું હોય છે અને શિક્ષકોને પણ નવા માહોલમાં જ્યારે ભણાવવાનું શરૂ કરે ત્યારે વિદ્યાર્થીઓની નાળ પારખવામાં થોડો સમય લાગતો હોય છે। આમને આમ વર્ષ પૂરું થાય તો એ વર્ષના એ બેચના વિદ્યાર્થીઓને જે ખોટ જાય કે જે નુકસાન જાય એનું ભરપાઈ કેવી રીતે કરવાની, એના માટે જવાબદાર કોણ? બીજું, પગાર ધોરણ। પગાર ધોરણમાં જ્યારે ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવે ત્યારે સામાન્ય એક નિયમ મુજબ શાળા વ્યક્તિગત નથી હોતી, એના માટે એક ટ્રસ્ટ બનાવવું પડતું હોય છે, તો જે તે ટ્રસ્ટની આર્થિક સદ્ધરતા તપાસવી જોઈએ। ઓછામાં ઓછા 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ તે પગાર ચૂકવી શકે એવી તેની આર્થિક સદ્ધરતા હોવી જોઈએ। જે ક્લાસમાં જે ફીનું ધોરણ છે, જે ફીની આવક છે, એના 80% શિક્ષકને પગાર મળવો જોઈએ, 20%
ટ્રસ્ટનો નફો ગણો કે મેન્ટેનન્સ ગણો કે વહીવટી ખર્ચ ગણો. જ્યારે આજે ઘણી બધી એવી સ્કૂલો છે, બધી સ્કૂલોની વાત નથી કરતો, પણ ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં શિક્ષકોનું પહેલી નજરે શોષણ થાય છે. ઘણી શાળાઓમાં 5-5, 7-7 હજાર રૂપિયામાં શિક્ષકો પાસે 8-8 કલાક કામ લેવામાં આવતું હોય છે. ત્યારે એને આપણે શિક્ષક કઈ રીતે કહી શકીએ? એની પાસે એક ડિગ્રી છે એટલે એને મજૂરી કામ કરતાંય શરમ આવે છે. એને કદાચ શિક્ષણ સિવાય બીજું કંઈ આવડતું નથી, એ એની આપણે એને એની કમજોરી ન ગણી શકીએ. આજે જો એક સારો કારીગર સાંજે પડે 1000-1500 રૂપિયા લઈને ઘરે જતો હોય, તો એક શિક્ષકને જો તમે એ સન્માન ના આપી શકો અને મહિનાની આખી મજૂરી પછી જો એને 5-7 હજાર મળતા હોય, એ પણ એવી રીતે કે એક શિક્ષકને નહીં, જાણે એક મજૂરને પૈસા આપો છો. ખાનગી શાળાઓના શિક્ષકો પાસે એના સંચાલકો ઘણીવાર તો ખાનગી કામો કરાવતા હોય છે. પોતાની ગાડી દોડાવવાથી લઈ પોતાના ઘરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સુધીની. રાજ્યના જાગૃત નાગરિકોએ, શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોએ, સરકારના જવાબદાર પદાધિકારીઓએ આ વિષય પર ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. આ એક એવો મુદ્દો છે, આ એક એવો વિષય છે કે જેની અસરો આપણને આગળ જતા મળતા છે. આજે દરેક મા બાપને પોતાના દીકરાને સારું શિક્ષણ આપવું છે, એના માટે પેટે પાટા બાંધી સારી સ્કૂલોમાં ભણવા મોકલે છે. આટલું ઓછું હોય એમ સ્કૂલમાંથી છૂટ્યા પછી બાળક, મોટાભાગના આજના 80-90% બાળકો કોચિંગ ક્લાસ કરતા હોય છે, ટ્યુશન ક્લાસ કરતા હોય છે. એટલે આજનું જે શિક્ષણ થઈ ગયું છે એ ગોખણિયું શિક્ષક છે. માત્ર એ લોકોની હરીફાઈ પરીક્ષામાં માર્ક લાવવા પૂરતી હોય છે, એ પહેલી નજરે યોગ્ય નથી જ. આપણને લાગે છે કે પહેલાં અગાઉ કરતાં આજે ટકાવારી વધી રહી છે, પણ એ વધતી ટકાવારી વચ્ચે આપણે માત્ર ડિગ્રી હોલ્ડરો ઊભા કર્યા છે, અને એ પણ બેકાર. એકવાર જેને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એવી કોઈ પણ ડિગ્રી મળે, પછી એને નાનું કામ કરતાં શરમ આવે, એક સ્વાભાવિક છે. સામે એવા શિક્ષકો પાસે તૈયાર થયા હોવાથી એ વિદ્યાર્થીઓમાં બીજું કંઈ ટેલેન્ટ કે બીજી કોઈ આવડત રહેતી નથી. પરિણામે હતાશા, નિરાશા, વ્યસન, છેલ્લે આપઘાત અથવા તો સટ્ટાબજારી, ચોરી, જુગાર, લૂંટફાટના રવાડે આજનું યુવાધન ચડી રહ્યું છે. આ બધાના પાયામાં નબળી શિક્ષણ વ્યવસ્થા મારી નજરે જવાબદાર છે. સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવું પડશે. ખાનગી શાળાના શિક્ષકોને એક સન્માનજનક સલામતી અને એક સન્માનજનક પગાર મળે તેવી વ્યવસ્થા કરવી પડશે. મિત્રો, આજે આ કાર્યક્રમનું હવે સમાપન કરીએ એ પહેલાં નામદાર ગુજરાત સરકાર ને શિક્ષણવિદોને એટલી જ એક વિનંતી રહેશે, એક અભિલાષા રહેશે કે ખાનગી શિક્ષકોના પગારમાં, પગાર ધોરણોમાં જે અસમાનતા છે એ દૂર થવી જોઈએ. તેમને એક કામનું ચોક્કસ લક્ષ્યાંક આપી એમની પાસેથી સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એમની ઉપર જે માનસિક ટોર્ચરિંગ, પછી એ સંચાલકો દ્વારા હોય, શાળાના જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા હોય, એ અટકાવવું પડશે. હું એમ નથી કહેતો કે એને છૂટો દોર આપો. જેમ સરકારી શાળાના શિક્ષકો છે એ સમયસર સ્કૂલે ના આવો તો એની સામે પગલાં લો, ન સરખું ભણાવે તો એની સામે પગલાં લો, અને એ કાયદો છે જ, લેવાય જ છે. જો એને બીજા કાયદા લાગુ પડતા હોય તો એને પગારનો, એની નોકરીની સિક્યુરિટીનો કાયદો કેમ લાગુ ન પડે, એ લાગુ પાડો. ગેરવર્તણૂક કોઈ પણ કરે, સરકારી શિક્ષક હોય, ખાનગી શિક્ષક હોય, એ સહન ન કરી શકાય અને ન જ કરવી જોઈએ. પણ 90% શિક્ષકો કે જે પૂરી ઈમાનદારીથી, પૂરી મહેનતથી પોતાનું કામ કરે છે, પોતાના બાળકોને ભણાવે છે, પોતાની શાળા પ્રત્યે, ટ્રસ્ટ પ્રત્યે વફાદાર હોય છે, છતાં એમને જે અન્યાય થઈ રહ્યો છે તો એ ખરેખર મારી નજરે યોગ્ય નથી. આ ગાંધીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. અહીં આ વસ્તુ આપણે કેવી રીતે ચલાવી લઈશું? આશા છે ગુજરાતના શિક્ષણવિદો, ગુજરાતના શિક્ષણ મંત્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી
આ વસ્તુ ઉપર ગંભીરતાથી વિચાર કરશે અને જે ખાનગી શાળાના શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે તેનો ખૂબ જ જલ્દી યોગ્ય નિકાલ લાવશે. નમસ્કાર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.